मारू नाम छे गौस्वामी दिनेशपुरी अने एक गवर्नमेंट श्रवण गवर्नमेंट जॉब करू छू। मारी जिंदगी नो एक ज सपनो हतो के एक वखत सरकारी नौकरी मळी जाय तो बीजू कशु करवानी जरूर छे नहीं। भगवान ने बहु प्रार्थना करी अने बारमा नी अंदर बहु मेहनत करी 75% आया एटले मैं करी पीटीसी। ए वखते क्रेडिट चालतो तो पीटीसी मतलब परणवानो तात्कालिक सर्टिफिकेट। हेलो अने हकीकत नी अंदर बनासकोठा नी अंदर जग्या पड़ी 1192 અને ફોર્મ આયા 300 નંબર લાગી જ છે અને હાલ એ પિટિશન મતલબ થઈ ગયો છે પાવડા ત્રિકમ કોદારે। હેલો વાત સાચી ખોટી હાલ ઘણા બધા પિટિશન કેટલા ખેતરબૂટ ફરે છે તો દોસ્તો મિત્રો મેં પિટિશન કરી અને બિઝનેસ મતલબ કે નોકરી મળી ગઈ અને મારો પગાર હતો 2500 રૂપિયા અને 2500ની અંદર નોકરી કરી હતો અને ગામડા અંદર રહેતો હતો। પછી જ્યારે થોડો પગાર વધ્યો ડિસ્ચાર્જ સિટીમાં રહેવા માટે આવી ગયો ડિસ્ચાર્જ સિટી રહેતો હતો એ વખતે મારો 20000 પગાર હતો 5000 ટ્યુશન માં મળતા હતા અને સરસ મજાની જિંદગી જીવી રહ્યો હતો અને આ જિંદગી અંદર ડિસ્ટર્બ કરવા માટે એક વ્યક્તિ મારી જિંદગીમાં પ્રવેશ કર્યો। શું કરવા માટે? ડિસ્ટર્બ, કેમ કે મેં લોકોને સહારામાં તલસમાં ફસાયેલા જોયા હતા। મેં નક્કી કર્યું હતું કે આપણે કોઈ પ્રાઇવેટ કંપનીમાં પડવું સિરિયસલી। આજે હું સોકન ખાઈને કહી શકું કે બિઝનેસ મારે નતો કરવો નતો કરવો ને નતો જ કરવો। પણ એક રવિવારે ફોન આવ્યો કે તમે જોવા માટે આવો, મને ખબર પડી ગઈ આ સમયે ફસાઈ જઈશું જવું નથી। બીજા રવિવારે ફરી પાછો ફોન આવ્યો, મારો મિત્ર નજીક નતો, ના પાડી શકો હતો નહીં, હું તો જાઉં આવું છું। ત્રીજા રવિવારે એ નફટ નલાયક બેશરમ મારા ઘરે આવ્યો। હેલો, આજે મારા માટે ભગવાન સમાન છે પણ એ વખતે મને એવું લાગતું હતું કે બે શરમ મને ડિસ્ટર્બ કરી રહ્યો છે। આજે એના કારણે મારી જિંદગીમાં પરિવર્તન આવ્યું છે। તમને જયારે લેવા માટે તમને એવું લાગતું છે કે આ બે શરમ છે, આ મારી પાછળ પડી ગયો છે, લાગતું હતું 100% મને કઈક મળે, હું તને જેટલું મળતું હું તને આપી દઉં, તું મને જામીન ઉપર છોડી દે, પણ છોડવા તૈયાર હતો। એ રવિવારે મીટિંગ ની અંદર ડિસ્ચાર્જ ઇન્ડર સિટી પ્રાચા મીટિંગ થાય છે 2013 ની સાલ ની અંદર। પ્લાન જોયા પણ પ્લાન સાંભળ્યા પછી બે ચાર લીડરો ની સ્પીચ સાંભળી એમાં મને કશું થોડો વિશ્વાસ આવ્યો। એક વ્યક્તિ એવો બોલ્યો 25000 કમાઉં છું રેડી, એક 50000 કમાઉં છું રેડી, એક ભાઈ બોલ્યો 1,00,000 કમાઉં છું, એટલે મને થોડો વિશ્વાસ વધ્યો પણ થોડી શંકા વધી કે બધું ખોટું હશે। 2,00,000 જે બરાબર છે પણ લાસ્ટ માં એક સ્તર એવા આવી ગયા કે મારી હર મહિનાની ઇન્કમ છે 5,00,000 રૂપિયા, એટલે મને એકદમ અવિશ્વાસ થઈ ગયો આવું કોઈ હોઈ શકે નહીં। મેં કીધું સાહેબ આ કોણ છે કે આ પાટણ સભાએ છે, હર મહિને 5,00,000 કમાયા છે, હું સાહેબનું મને સ્ટેટમેન્ટ બતાવો, જો એને સ્ટેટમેન્ટ સાચું નીકળે કે હર મહિને 5,00,000 ઇન્કમ છે તો દિનેશપુરી ગૌસ્વામી પૂરી જિંદગી માઇલેજ કરવા તૈયાર છે, અને જો ખોટું નહીં આપણે તો ધજા ઉડાવે તૈયાર છે કે બધા જુઠ્ઠા હે સાલા। પણ સાહેબ 2013 ની સાલ અંદર એ જ પ્રકાશ પટેલ સર ની સ્પીચ સાંભળી અને સર ની ઇન્કમ હતી વખતે 5,00,000 રૂપિયા, આજે સર હર મહિને 10,00,000 રૂપિયા કમાઈ રહ્યા છે। પણ મારા માટે પ્રોબ્લેમ એક જ આવ્યો, બિઝનેસ કરવો હતો પણ મારી પાસે ટાઈમ હતો, 11 થી 5 જોબ કરતો હતો, કયા ટાઈમે નોકરી કરવી, કયા ટાઈમે સોરી યાર જોબ બિઝનેસ કરવો, મારી પાસે ટાઈમ હતો। સરે કીધું કે તમે 11 થી 5 નોકરી કરો છો, કેટલા વાગે ઘરે આવો છો? 6 વાગે ઘરે આવું છું। ઘરે શું કરો છો? બસ કશું નહીં, ઘરે જઈ હું ઘરવાળી જાઉં, ઘરવાળી મને જુએ છે। હલો, મને થોડું કામ આપે કે દૂધ લેવા દો, સાક્ષ મારો છોકરો રમાડો ઘરની અંદર, આ કામ કરો, અને એક આદર્શ પતિ તો યસ કે નો? ઘરવાળી નું લાગે બેઠી છે આજે, અને એવું લાગે કે આપ તો બહુ સારા સારા પતિ છે, જેટલી હેલ્પ કરે છે, પણ ખબર નહીં કે બધી જિંદગી કાટાઈ રહી છે એસ કેમ? સરે કીધું કેટલા વાગે ઊંઘો છું? 11 વાગે ઊંઘું છું, ફેસબુક વોટ્સઅપ ટીવી જોઉં છું, ટાઈમ પાસ થઈ રહ્યો છે। આજ 5 કલાક જો દિલથી માય લાઇફસ્ટાઇલને આપ્યા તો તમારી પણ હર મહિનાની ઇન્કમ 1,00,000 થઈ શકે છે। મેં શરૂઆત કરી 11 થી 5 જોબ કરતો હતો, પછી ગાડી લાવી અને જોબ કરતા કરતા 5 વાગે છૂટ્યા પછી 4 થી 5 કલાક દિલથી મારી લાઈફ સ્ટાઈલ ને આપ્યા તો મારી જિંદગીમાં નાના મોટા 4 થી 5 પ્રકારના પરિવર્તન આવી ચૂક્યા, સાંભળવા તૈયાર છો? જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કર્યો આ માસ્ટર પાસે બાઇક પણ નહોતું અને ખોટું માસ્ટર 50000 રોકાણ કરે,
ખરા ભાઈ મારે નિશાળા મારા ઘરના સામે નિશાળાથી ખાલી ખોટું બાઇટની જરૂર હતી જ નહીં પણ નમસ્કાર નમસ્કાર બોલવાના કારણે બધા લોકોનું એચિવમેન્ટ જોયું અને કીધું બિઝનેસ કરવાનો બાઈક જોશે તો 12 મહિના પછી 950,000 નું પ્રીટીના બાઈક લાવ્યું એ મારું ફર્સ્ટ ડ્રીમ સાકાર થયું નવા લોકો તાળી પાડતા નહીં છે બાઈક શું તાળી પાડો મારા ઘરે બે બાઈક છે શું પોકો મારો મારા ઘરવાળા માટે વિમાન જેવું તો બધા લઈને પાછળ ફરે આ એટલું વિન કરે ફરશે પાછળ હેલો કેમ કે આપણે ખોટું રોકાણ કરવા માનતા હતા નહીં સેકન્ડ સપનું તો એક વખત વિમાન બેસવા મળે સારું આખા ગામ ની અંદર સમાજ ની અંદર સૌથી પહેલા શાસ્ત્રી જઈને કહું તમારે જમાઈ વિમાન બેઠેલા હે કેમ કે એવું તો સપનું હોય ના હોય પણ ખરેખર નમસ્કાર નમસ્કાર ભૂકતો ગયો બોલતો ગયો અને એક વખત બે વખત નહીં 18-20 વખત ડોમેસ્ટિક ફ્લાઇટો બેસવાનો ચાન્સ તો મોકો ફ્રી ઓફ કોસ્ટ માય લાઈફ સ્ટાઈલ પર મળી ચુક્યો છે નમસ્કાર નમસ્કાર બોલવાના કારણે એક વખત નહીં બે વખત વિદેશ ની તરફે ફરવાનો ચાન્સ તમને માસ્ટર કોઈ આપ્યો હોય તો થેન્ક્સ ટુ માય લાઈફ સ્ટાઈલ શકર સપનું એવું હતું કે જો દિલ સે બોલેગા નમસ્કાર તો ઉનકે ઘર પે આયેગી ચમચમાતી કાર બાઈક કે ને 15 વર્ષે આવી તું એટલે ગાડી નું સપનું તો બહુ દૂર નું હતું પણ નમસ્કાર નમસ્કાર બોલતો ગયો તો આજે પણ એક ફોર વ્હીલ ગાડી નો માલિક પણ તમારી સામે બોલી રહ્યો છું નેક્સ્ટ સપનું હતું કે નાણા વગર નાથુ નાણે નાથા ગમે તેટલા શૂટ પહેરો બૂટ પહેરો ટાઇલ પહેરો પણ ઘરવાળી પૂછે ખાતામાં કોઈ આવે કે નહીં આવે હેલો આખી દુનિયામાં નવ ચાલે પણ ઘરવાળી પાક્કું લેશે યસ કે નો પણ નમસ્કાર નમસ્કાર બોલતો ગયો દિલથી નમસ્કાર બોલતો ગયો તો આજે પણ મારી ગવર્નમેન્ટ જોબ ચાલુ છે આજે પણ હર મહિને 50,000 પગાર આવી રહ્યો છે હાચો બોલો સાહેબ જે નવા લોકો વાત કરું છું હર મહિને 50,000 પગાર આવતો હોય સરકારી નોકરી મળતી હોય તો આવું કોઈ ડબલ્યુડબલ્યુ વિચાર કોઈ કામ કરે ખરા ભાઈ હેલો તમે કહો ના સાહેબ પણ મારા શરીરમાં સપના લખાયા હતા કે સપના લખાવું છે 1 કરોડ નું મકાન 1 કરોડ ની ગાડી 5 કરોડ બેંક બેલેન્સ અને 50-30 માં ફરવું છે સો આખી જિંદગી માસ્તર નોકરી કરું સપના પૂરો થશે એક વખત નહીં 3 વખત માસ્તર નોકરી કરું જિંદગીમાં 3 વખત 3 અવતાર લઉં તો પૂરા થાય છે તો ખરેખર નમસ્કાર નમસ્કાર બોલવાના કારણે આજે પણ મારી 5 ટાઈમ આજે 4-5 કલાક કામ કરી રહ્યો છું વધારે મારી પાસે સમય નથી પણ સિસ્ટમ થી કામ કરવાના કારણે આજે ગયા વર્ષની વાઇટ ટીડીએસ કટ ઇન્કમ કોને જોયું હોય તો બતાવી શકું છું પણ એક શરત છે કોને જોયું તો બતાવી શકું છું જો મારી ઇન્કમ સાચી નીકળે તો તમારે 3 વર્ષથી બિઝનેસ સ્ટાર્ટ કરવો પડશે બોલો સોદા મંજૂર હે હેલો તો લાસ્ટ સાલની વાઇટ ટીડીએસ કટ ઇન્કમ છે 14.5 લાખ રૂપિયા ભાગ્યા 12 કરું તો 1,20,000 રૂપિયા ઇન્કમ થઈ રહી છે કરવાની ખાલી વાતો યસ કે નો તો કદાચ તમે પણ એક યસ ડિસિઝન લેશો તો તમારી જિંદગીમાં સપના પૂરા થઈ શકે છે અને આજે 5 ટાઈમ કામ કરતા કરતા આવના 3-4 મહિનાની અંદર તમારી સમક્ષ કન્ટેન્ટ ટીમ કોટ બનવા જઈ રહ્યો છું એ સિસ્ટમની તાકાતના કારણે આજે મારી કોઈ તાકાત નથી આજે મારી પાસે ટીમ ફોર્સ છે સપોર્ટ સિસ્ટમ છે કર ભલા તો હો ભલાની ભાવના છે એના કારણે આજે સાહેબ એ જો 5 ટાઈમ વ્યક્તિ એનટીસી બની અને હવાલા 1.5 લાખ કમાઈ શકતો હોય તો તમે કમાઈ શકો કે નહીં પણ ડિસિઝન કોનો હોવું જોઈએ ઘણા લોકો નિર્ણય લઈ શકતા બધું જોયા પછી ઘર જઈને ઘરે જઈને પૂછે ઘર વાળી કે તું કહેતી હોય તો કર અને જતે તો વિચારશે પડું કે ના પડું યસ કે નો ગમ્યું છે તો યસ નથી ગમ્યું તો નો પણ યસ તો નો મહારા પ્રતાપ જોશી કી રાણી નો હોવો જોઈએ યસ કે નો નિર્ણય કોનો હોવો જોઈએ પોતાનો ઘણા લોકો નિર્ણય લઈ શકતા એના કારણે જે જિંદગી જીવી રહ્યા છે એની જિંદગી કાટી રહ્યા છે કોઈ મોટું પરિવર્તન આવતું નથી એક ઉદાહરણ આપું ધારો કે દાખલા તરીકે નવા મિત્રો માટે કે મેડમ તમે કાલે શું શાક ખાધું હતું બટાકા કાકા તમને કેવું લાગ્યું શાક મોડું તો તીખું હતું મને ખબર નથી જેટલા લોકો આજે ફંક્શન ની અંદર આવ્યા છે તો તમારો પણ આજે વારો આમનો છે કાલે વારો
તમારો છે. તમે પણ ટીસી એટીસી બની શકો છો, ડીટીસી બની શકો છો, જેટીસી બની શકો છો, તમે પણ મારી જે એનટીસી બની શકો છો. પણ શુભ શરૂઆત કરો અને તમારા પણ લાખો ને કરોડો સપના પૂરા થાય. એ આશા વિશ્વ.